નમસ્તે મિત્રો, આજે આપણે 2D ડ્રોઈંગ દોરીશું. ત્યાં આપણે આડી લાઈન દોરીશું અંદાજે, અને ત્યારબાદ આપણે ઊભી લાઈન દોરીશું. તેના સેન્ટરેથી આપણે પોઈન્ટ 125 નું સર્કલ દોરીશું. અને ત્યારબાદ આપણે તેના ઉપર પોઈન્ટ 175 નું સર્કલ દોરીશું. ત્યારબાદ આપણે 2.65 ની લેફ્ટ સાઈડ ઓફસેટ કરીશું. ત્યારબાદ આપણે 2.00 નું ઓફસેટ કરીશું. તેનું જે સેન્ટર મળે ત્યાં આપણે 0.40 નો સર્કલ દોરીશું, અને ત્યારબાદ તેના ઉપર 0.75 નું સર્કલ દોરીશું. આપણે ત્યારબાદ રાઈટ સાઈડ 3.75 નું ઓફસેટ મારીશું. અને તેના મોટા સર્કલના સેન્ટરમાં આપણે 0.40 નો નાનો સર્કલ દોરીશું, અને તેના ઉપર 0.75 નો સર્કલ દોરીશું. ત્યારબાદ આપણે મેઇન સર્કલ થી 0.76 નો ઓફસેટ મારીશું. 2.77 નો ત્યારબાદ ત્યાં 0.40 નો સર્કલ દોરીશું, અને તેના ઉપર 0.75 નું સર્કલ દોરીશું. ત્યારબાદ તેના સર્કલના સેન્ટરને આપણે તેની આર્ક સાથે જોઈન્ટ કરીશું. તેના સેન્ટર તો સેન્ટર જોઈન્ટ કરીશું. આપણે એક ખ્યાલ રાખવાનો કે સર્કલ ની અંદર લાઈન ન જાય. સર્કલના બાહ્ય પોઈન્ટ ની સાથે જ જોઈન્ટ થવો જોઈએ. ત્યારબાદ આપણે પોઈન્ટ નીચેના સર્કલ ની સાથે ઉપરના પોઈન્ટ નો સાથે જોઈન્ટ કરીશું. ત્યારબાદ આપણે તે સર્કલના ઉપરના ભાગને લઈને સર્કલના બાહ્ય ગોળાઈ સાથે જોઈન્ટ કરીશું. સોરી મિત્રો, હવે ત્યારબાદ આપણે મોટા સર્કલને ઉપલા નાના સર્કલની સાથે જોઈન્ટ કરીશું. તેના જે આપણે આ જે સર્કલને લાઈન દોરી તેના સેન્ટરથી ઉપરના સેન્ટરના સર્કલ સાથે લાઈન દોરીશું. ત્યારબાદ જે આપણે વધારાની લાઈન દોરી હતી તેને આપણે ડિલીટ કરી નાખીશું. જો તમને ન ફાવે તો તમારે ધીરે ધીરે પણ કરી શકાય. ત્યારબાદ તેને આપણે ડાયમેન્શન આપીશું. પહેલા આપણે બધા સર્કલ નો સેન્ટર આપી દઈએ. જો તમને ન ફાવે તો વિડીયોને થોડે ધીરે કરીને પણ જોવો. ત્યારબાદ આપણે સર્કલ નું ડાયમેન્શન આપી. આપણે નીચલા સર્કલ નું ડાયમેન્શન આપ્યું, આપણે તેને ઉપરના સર્કલ નું પણ ડાયમેન્શન આપ્યું. આપણે જે ડાયમેન્શન આવ્યું તેને કેલ્ક્યુલેશન હોય એનો ઉપલાનો સર્કલ દોરવું,
જેથી કરીને આપણે આપણું સર્કલ, જો આપણે એક નું સર્કલ દોરીએ તો બે નું સર્કલ દોરાય, જો આપણે એક નું દોરવું હોય તો 50.50 નું સર્કલ દોરવું પડે. ત્યારબાદ આપણે તેના સર્કલ ની વચ્ચેના જે ગેપ છે તેનું આપણે ડાયમેન્શન આપીશું. આપણે તેને નીચે દર્શાવીએ, જેમ કે આપણે 2.62 નો માપ લીધું, તે રીતે જ આપણે જો 2.62 નો માપ આવી ગયું, આપનો માપ લીધું તો ચાર બેનું માપ આવી ગયું. ત્યારબાદ આપણે ઉપલા સર્કલ નું માપ 2.76 લીધું હતું, તો એ રીતે 2.76 નું પણ આવી ગયું માપ. ત્યારબાદ આપણે નીચેનું, આપણે સેન્ટર લાઈન હતી એટલે આપણે ખાલી આ મોટા સર્કલ થી નાના સર્કલ વચ્ચેનું સેન્ટર 75 લીધું હતું, એ રીતે જ આપણે ડાયમેન્શન 3.75 આવી ગયું. આ રીતે આપણા સર્કલ નું એકદમ પરફેક્ટ માપ આવી ગયેલ છે. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. નમસ્તે.